નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકે માં હાર્દિક સ્વાગત છે તો આજે મિત્રો આપણે નવી ભરતીની વાત કરવાના છીએ કે ધોરણ દસ પાસ ઉમેદવાર માટે મિત્રો એક સારી એવી ભરતી આવી છે તો કઈ પોસ્ટ ઓપેડ મિત્રો ધોરણ દસ પાસ ઉમેદવાર માટે ભરતી છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતા પહેલા મિત્રો જો તમારા નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમવાળા વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને

એકવીસ ત્રણ બે હજાર એકવીસ સુધી તમે મિત્રો ઓનલાઈન અરજી કરી શકશો તો ખૂબ એવી સારી ભરતી છે મેઈન મુદ્દાની જ આપણે વાત કરીશું જે કાંઈ હશે મહત્વના મુદ્દાઓ તો એની વાત કરીએ જો એક તો આ માટે મિત્રો અરજી કરવા માટે તમે ઇન્ડિયન સિટીઝન હોવા જોઈએ નેપાળથી પણ બિલોંગ કરતા હશો કે ભૂટાનથી પણ બિલોંગ કરતા છો તો પણ તમે મિત્રો અરજી કરી શકશો એજ લિમિટની વાત કરીએ તો અઢારથી પચીસ વર્ષ તમારા હોવા જોઈએ મિત્રો અઢારથી સત્યાવીસ વર્ષ મિત્રો જે કાંઈ છે એ કટ તમના રહેશે અને જે કાંઈ છૂટછાટ મળવાપાત્ર છે એસસી હોય કે એસટી હોય ઓબીસી હોય જે કઈ મિત્રો પાંચ વર્ષ ત્રણ વર્ષ કે દસ મિત્રો છૂટછાટ પણ મિત્રો તમને મળવાપાત્ર છે ત્યાર પછી વાત કરીએ કે જે કઈ એક્ઝામિનેશન જે છે તો માટે મિત્રો તમારે એક આધાર કાર્ડ હોવું જરૂરી છે તમારી પાસે દસમાની માર્કશીટ હોવી જરૂરી છે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર હશે તો તમે મિત્રો આમાં અરજી કરી શકો છો કઈ રીતના અરજી કરવાની છે વેબસાઇટ ખાસ નોંધ કરી રાખજો જે વેબસાઇટ છે તો એસએસસીની જે વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર જઈને તમે અરજી કરી શકો છો ત્યાર પછી વાત કરીએ એપ્લિકેશન ફીની વાત કરીએ તો ફી તમને સો રૂપિયા મિત્રો જે ફી પેબલ છે એ સો રૂપિયા છે વુમન કેન્ડિડેટ હોય એન્ડ કેન્ડિડેટ બિલોંગિંગ શિડ્યુલ કાસ્ટ હોય એસટી હોય શિડ્યુલ ટ્રાયલ હોય પર્સન વિથ ડિસેબિલિટી હોય પીડબ્લ્યુડીમાં હોય એક સર્વિસમેન હોય એલિજિબલ રિઝર્વેશન એન્ડ એક્ઝામશન ફ્રોમ ધ પેમેન્ટ ફી એટલે કે મિત્રો તમને આ જો આની અંદર કેટેગરીમાં ધરાવતા હશો વુમન હશો તમે એસિસટીની બિલોંગ કરતા હશો તો તમને છે ફીમાં આ પણ એક ખૂબ એવી સારી છે ત્યાર પછી વાત કરીએ સેન્ટર તમારા પરીક્ષાના ત્રણ સિલેક્ટ કરવાના રહેશે મિત્રો તમારે તો તમારે જુદા જુદા સેન્ટરની વાત કરીએ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ક્યાં ક્યાં સેન્ટર છે તો ગુજરાતની અંદર સેન્ટરની વાત કરીએ તો અમદાવાદ આણંદ ગાંધીનગર મહેસાણા રાજકોટ સુરત વડોદરા આ મિત્રો સેન્ટર આપણે ગુજરાત માટેના સિલેક્ટ થયા છે તો મિત્રો આમાંથી તમે કોઈ પણ ત્રણ સેન્ટર એક્ઝામ માટે સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી વાત કરીએ આ રીતના પરીક્ષા સ્ટ્રક્ચર પેપર વન એટલે કે કોમ્પ્યુટર બેઝ જે છે મિત્રો પરીક્ષા રહી છે જનરલ ઇંગ્લિશના પચીસ માર્ક પચીસ મિત્રો તેમના પ્રશ્ન હશે ને પચીસ માર્ક હશે જનરલ જે કંઈ આપણે વાત કરીએ રિઝનિંગ તો એમાં પણ મિત્રો પચીસ માર્ક ને પચીસ પ્રશ્ન છે નંબરિક એપ્યુટેડ હોય તેમાં પણ મિત્રો પચીસ માર્ક ને પચીસ પ્રશ્ન અને જનરલ અવેરનેસમાં પણ પચીસ પ્રશ્ન અને પચીસ માર્ક રહેશે તો ટાઈપ જો મિત્રો તમે વનની અંદર પાસ થઈ જાશો એટલે કે પાર્ટ વનમાં એટલે કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામમાં તમે પાસ થઈ ગયા તો મિત્રો તમારે બીજું પેપર ડિસ્ક્રિપ્ટ ટાઈપ આપવાનું રહેશે એની પહેલાં વાત કરીએ કોમ્પ્યુટર બેઝની વાત તો પ્રથમ જે પરીક્ષા છે તો તેમાં તમે મિત્રો સો માર્કનો જે કાંઈ પેપર આપણો રહી છે તેમાંથી મિત્રો જો તમારે રોંગ આન્સર પડશે એટલે કે જો રોંગ ખોટો એક આન્સર ખોટો હશે તો મિત્રો તમને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ અવેલેબલ છે એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ માર્ક નેગેટિવ રોંગ આન્સર થ્રુ આપ માર્ક ડિડક્ટ થશે ત્યાર પછી વાત કરીએ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપમાં મિત્રો તો તેમાં મિત્રો પચાસ માર્કનો જે કાંઈ શોર્ટ એસ એ છે લેટર ઇન ઇંગ્લિશ ઓર એની લેંગ્વેજ ઇન્ક્લુડિંગ ઇન ધ ધિડ્યુલ ઓફ ધ ધન્સ્ટિટ્યુશન તો તેમાં મિત્રો પચીસ માર્કનો તમારે ત્યાર પછીનો સેકન્ડ જે કાંઈ પેપર રહેશે ડિસ્ક્રિપ્ટિટિવ રહી છે ત્યાર પછી વાત કરીએ તો આ રીતના મિત્રો તમે આમાં ખૂબ એવી સારી મોટી ભરતી છે જે દરરોજ દસ પાસ ઉમેદવાર છે તેમના માટે સારી એવી તક છે કારણ કે આવી તક વારંવાર આવતી નથી મિત્રો તો તમે આમાં ફોર્મ ભરી દેજો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો તમે લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયોને વધુ વધુ શેર કરજો ધન્યવાદ